નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સરકારી યોજના શિબિરનું આયોજન કરવામાં આવ્યું. મહાત્મા ગાંધી સેવા ટ્રસ્ટ કુમાર છાત્રાલય મોડાસા ખાતે અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સરકારની મળતી સહાય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. જિલ્લા સમાજ કલ્યાણ નિરીક્ષક શ્રી કિશનભાઈ દ્વારા યોજનાની માહિતી આપવામાં આવી. રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમાર દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા મોરચાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ, જિલ્લા મોરચાના પ્રમુખ દિનેશભાઈ સોનેરી, મહામંત્રી યોગેશભાઈ ભુજ અને પ્રજ્ઞેશભાઈ વાઘેલા, ભિલોડા તાલુકા ન્યાય સમિતિ ચેરમેન શ્યામલાલભાઈ પરમાર, પરમાનંદભાઈ, ભાનુભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, વસ્તાભાઈ, નર્મદાબેન તેમજ જિલ્લા અનુજાતિ મોરચાના દરેક હોદ્દેદારો તથા દરેક તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ સતી સોલંકી સાથે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે. આજે પ્રદેશની સૂચના મુજબ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. એમને સરકારશ્રી દ્વારા મળતી અન્ય યોજનાના લાભોની જાણકારી સમાજ કલ્યાણ ખાતા તરફમાંથી આવેલ નિરીક્ષક શ્રી કિશનભાઈ સાહેબે સંપૂર્ણ રીતે માહિતી આપી, તેમજ અનેક પ્રકારની યોજનાથી માહિતગાર કર્યા અને જે તે યોજનાઓનો લાભ સત્વરે લે એવી જાહેરાત કરી અને આ મોરચાનો સંપૂર્ણ કાર્યક્રમ કરવામાં આવ્યો. જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ કાર્યરત છે આપણી, બરાબર, તેઓ અનુસૂચિત જાતિના લોકોને તે વિશે માહિતગાર કરવામાં આવ્યા અને વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે મળી શકે તે માટે તેમને માહિતી આપવામાં આવી.